હેલો ફ્રેન્ડ હું છું મૈપત વદર અને શિવમ કોમ્પિટિટિવ એક્ઝામમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ભણવાનું છે ધોરણ નવ નવ સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર વન ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એટલે કે ભારતમાં બ્રિટિશ લોકો જે આવી અને કઈ રીતના વેપાર કરવા આવ્યા અને કઈ રીતના તે શાસક બન્યા એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો હવે આપણે આજે શરૂ કરીએ આજનો આપણો વિડીયો તો કંઈ પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે એટલે કે તેના ભારત આપણે ખબર જ છે કે આર્થિક રીતે હોઈએ કે આધ્યાત્મિક અથવા તો સાંસ્કૃતિક રીતે વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે ભારત હવે ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવેલી હતી એટલે કે વેપાર કરવા માટે થઈને જાજી બધી વિશ્વની પ્રજા કે જે ભારતમાં વેપાર કરવા આવતી કેમ તો કે ભારતના મરી મસાલા હોય તેજાના મલમલ રેશમી કાપડ અને ગળી આ વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી જેમ કે ગળી ને તેજાના અને મલમલ ને રેશમી કાપડ ને આ બધાની યુરોપમાં ખૂબ જ ડિમાન્ડ હતી જેને વચ્ચે થઈ અને ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગ તેમજ જળમાર્ગ બંનેમાં થતો એટલે કે વેપાર જમીન માર્ગમાં પણ થતો અને જળમાર્ગમાં બંનેમાં યુરોપવાળા વેપાર કરતા અને આ માર્ગમાં કેન્દ્રસ્થાને કોણ હતું તો કે કુર્તસ્તાનમાં આવેલું ઇસ્તુંબુલ હતું એટલે કે તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તુંબુલ એટલે કે કોન્સ્ટેન્ટ નિપોલ કે જે કેન્દ્રસ્થાનમાં હતું અહીંયા મેઇન સેન્ટર હતું કે જ્યાંથી વેપાર થતો હવે થાય છે એવું કે તુર્કના મુસ્લિમોએ આ પ્રદેશ જીતી લીધો કહીએ તો કે ચૌદસો ને ત્રેપનમાં આ વિસ્તાર જીતી લીધો આથી યુરોપવાસીઓ માટે ઇસ્તુંબલ એટલે કે નિપોલનો જે આવવાનો જે જળમાર્ગ અને જમીન માર્ગ એ શું થઈ જાય બંધ થઈ ગયો હવે ભાઈ દેખીતી વાત છે હવે આપણે જે રાજા હોય અને આપણે કોઈપણ પ્રદેશ જીતીએ તો આપણે પણ બીજા કોઈ પણ લોકોને કહી શકીએ કે ભાઈ આ જમીન માર્ગ અથવા તો આ પ્રદેશ મારો છે એટલે અહીંથી કોઈએ એન્ટર થવાનું અથવા તો નીકળવાનું થતું નથી એ જ રીતે ત્યાંના લોકોએ ત્યાંના રાજાએ પણ આવું જાહેરનામું બહાર પાડી દીધું એટલે યુરોપવાસીઓ માટે આ એક ખૂબ જ દુઃખદ સમાચાર હતા કેમ કે ભારત આવવા માટેનું આ મુખ્ય કેન્દ્રસ્થાન હતું અહીંથી જ ભારત આવવાતું હવે એ એ ટાઈમે એ બધી કંઈ આધુનિક ટેકનોલોજી નહોતી નતા કંઈ વિમાનો કે નથી કંઈ એવી મેપ સિસ્ટમ કે ભાઈ ખબર પડી જાય કે ભારત જવું હોય તો બીજા ક્યાં રસ્તેથી જવાય એટલે બહુ જ અઘરું થઈ ગયું હવે પછી થાય છે એવું કે યુરોપવાસીઓને શું હોય તો કે મરી મસાલા વગર ચાલે તેમ ન હતું આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ જેથી વિશ્વના ભૌગોલિક સંસાધનોમાં યુગનો પ્રારંભ થયો એટલે કે બધા દેશો છે પછી કેમ ભારત અવાય એના માટે હરીફાઈમાં આવી ગયા અને હવે આપણે એ જ જોવાનું છે કે ભારત આવવાના નવા જળમાર્ગની શોધ તો કે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવા પ્રયત્નો હાથ હવે પોર્ટુગલનું એક રાજા હતું જેનું નામ હતો પ્રિન્સ હેનરી હવે એની પ્રેરણા પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ એટલે કે જે આ સાહસવીરો એટલે કે જે જહાજ ચલાવવાવાળા જે બધા કેપ્ટનો હોય ને એ બધા સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવા પ્રયત્ન હાથ ધર્યા હવે ભારત આવવા નવા જળમાર્ગની શોધ માટે ઘણા બધા સાહસવીરોએ પ્રયત્ન પણ કર્યા જેમાંનો એક હતો જેનું નામ હતું બાર્થોલોમ્યુ ડાયઝે કે જેને શોધ કરી હોય કેપ ઓફ ગુડ હોપની કોણે તો કે બાર્થોલોમ્યુ ડાયેઝે કોની શોધ કરેલી હતી તો કે કેપ ઓફ ગુડ હોપની હવે પછી એક આવે છે ક્રિસ્ટોફર કોલમ્બસ કે જે સ્પેનના રાજાના આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી હવે ચૌદસો ને બાણુંમાં આવે કોણ તો કે ક્રિસ્ટોફર કોલમ્બસ કે જે સ્પેનના રાજાની મદદથી એણે એક નવો જ જળમાર્ગ શોધવાની સાહસ્યતા આરંભી હતી હવે એ એટલેન્ટિક સમુદ્રમાંથી થઈ અને વર્તમાનમાં જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ આવી અને ત્યાં અટકી જાય અને ત્યાં અટકી અને એ એવું માને હે કે ભાઈ મેં ભારતની શોધ કરી લીધી છે અને જે જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એને એવું જ લાગ્યું કે મેં ભારતની શોધ કરી લીધી પરંતુ હકીકતમાં એ શું હતું તો કે વેસ્ટ ઇન્ડિઝનું ટાપુ કે જે હાલમાં પણ શું કહેવાય રેડ ઇન્ડિયન કહેવાય આ વેસ્ટ ઇન્ડિઝના જે લોકો છે ને એને શું કહેવાય તો કે રેડ ઇન્ડિયન કહેવાય હવે એવું માનતો કે ભાઈ આપણે પૂર્વમાં જવું હોય ને તો પશ્ચિમમાંથી પણ જઈ શકીએ કેમ કે પૃથ્વી કે ગોળ છે આપણે ગોળ વસ્તુમાં આ સાઈડ ગૌકુણ વસ્તુ જઈએ તો આપણે પૂગી શકીએ ને પરંતુ એ ભાઈને એ ખબર નથી કે ભાઈ વચ્ચમાં દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકાને એવા ખંડ પણ આવશે એટલે એ જ્યાં દક્ષિણ અમેરિકાના છેડે પૂગ્યો કે જ્યાં આ વેસ્ટ ઇન્ડિઝ છે ત્યાં પૂગ્યો તેને શું હતું કે મેં ભારતની શોધ કરી લીધી પરંતુ હકીકતમાં એવું નહોતું હવે આ કોલંબસ વાસ્તવિક રીતે એક નવો જ પ્રદેશ શોધ્યો હતો આ સ્પષ્ટતા અમેરિકો વેશપૂચીએ કરી હોવાથી કોને સ્પષ્ટતા કરી હતી તો કે અમેરિગો વેશપૂચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો એટલે કે અમેરિકાના શોધક કોને માનવામાં આવે છે તો કે અમેરિગો વેશપૂચીને હવે આ ભાઈ કોલંબસ જીવ્યા ત્યાં સુધી શું માન્યું કે મેં ભારતની શોધ કરેલી પરંતુ વાસ્તવિકમાં એવું નહોતું અને બીજું એક યાદ રાખવાનું કે અમેરિકાની શોધ કોણે કરેલી તો કે અમેરિગો વેશપુચીએ કરેલી હવે આપણે જો સમજીએ આ છે પોર્ટુગલ હવે પોર્ટુગલથી આવી રીતના થઈને જે વાસ્કોદ ગામા છે મોજાંબીક ટાપુએથી કાલિકટ આવેલો હવે અહીં એ મોજાંબિક ટાપુએથી ફસાયો એને ખબર નથી જળમાર્ગની એટલે એક ખલાસી હતું જેનું નામ હતું મોહમ્મદ ઇબ્ન મજીદ શું નામ હતું મોહમ્મદ ઇબ્ન મજીદ આ મોહમ્મદ ઇબ્ન મજીદ નામના નાવિકે કે જે આપણા ભારત અને મૂળ ગુજરાતનો જ હતો એને આ ભારત આવવાનો નવો જળમાર્ગ બતાવ્યો અને આ વાસ્કોદ ગામા છે એ પોર્ટુગલથી થઈ અને ક્યાં પૂર્યો હોય ભારત હવે આપણે આગળ એ જોઈએ તો કે પોર્ટુગીજ નાવી જ વાસ્કોદ ગામાએ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી કહીએ તો કે ચૌદસો ને અઠ્ઠાણુંમાં શોધ કરેલી હતી કહીએ તો કે 1498 માં અઠ્ઠાણુંમાં હવે ભારતીય ખલાસીની મદદથી ભારતીય ખલાસી કોણ હતો તો કે મોહમ્મદ ઇબ્ન મજીદ એની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો ત્યાં તો કે કાલિકટ બંદરે કે જે કેરળની આજુબાજુમાં આવેલું છે હાલ ત્યાં કાલિકટ બંદરે પહોંચ્યો ત્યાંનો રાજા કોણ હતો તો કે સામુદ્રિક અથવા તો જામોરીન બે નામ હતા સામુદ્રિક પણ કહેવાય અને જામોરીન પણ કહેવાય એને હું એને આવકાર આપી અને રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી આમ વિશ્વમાં આ ઘટના મહત્ત્વપૂર્ણ ગણાય છે તેના કારણે યુરોપ યુરોપવાસીઓ માટે ભારત આવવાના નવા દ્વાર ખુલી ગયા કેમ કે ભાઈ એક મહત્ત્વની ઘટના જ ગણાય ને કેમ કે આ વાસ્કોદ ગામા એ ભાઈ નવી શોધ કરેલી ભારત આવવાના નવા જળમાર્ગની એટલે એક અભૂતપૂર્વ ઘટના ગણાય વિશ્વ માટે થઈને એટલે જ આપણે વાસ્કોદ ગામાને યાદ રાખીએ એટલે યાદ રાખવાનું કે પ્રથમ કોણ આવ્યો હતો તો કે પોર્ટુગલનો વાસ્કોદ ગામા હવે આપણે આગળ જોઈએ કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના તો કે ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કોણ આવેલા આપણે જોયું એમ કોણ આવેલા પોર્ટુગીઝ એનું બીજું નામ ફિરંગી આવ્યા એને કેટલા વર્ષ શાસન કર્યું તો કે સો વર્ષના સામયિક ગાળા દરમિયાન પોર્ટુગીઝ દીવ દમણ ગોવા કોચિન અને મલક્કા દીવ દમણ ગોવા કોચિન અને મલક્કા આ પ્રદેશ ઉપર પોતાના નિયંત્રણમાં લાવી દીધા કોને તો કે આ પોર્ટુગીઝે આટલા પ્રદેશ કોના અંડરમાં આવી ગયા તો કે પોર્ટુગીઝના દીવ દમણ ગોવા અને કોચિનને મલક્કા હવે પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈ ને હોલેન્ડના ડચ લોકો કોણ હોલેન્ડના ડચ લોકો અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવેલી હવે પોર્ટુગીઝથી પ્રેરાઈ ગયા પ્રેરાઈ અને આ બધા લોકો છે જેમ કે હોલેન્ડના ડચ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવેલી કેમ કે પોર્ટુગીઝ લોકો વેપાર કરવા માંડ્યા અને ખૂબ જ સમૃદ્ધ દેશ થવા માંડ્યો એટલે આજુબાજુવાળા દેશના લોકોને ખબર પડવા માંડી કે ભાઈ આ બધા પાસે આવા બધા રૂપિયા ક્યાંથી આવ્યા આવા બધા ધનવાન ક્યાંથી થયા એટલે એને ખબર પડેલી કે ભાઈ આ બધા લોકો ભારતમાં વેપાર કરે છે અને એ લોકો પણ ભારત આવવા માટે પ્રેરણા હવે આગળ જોઈએ તો આવી ઇંગ્લેન્ડના વેપારીઓ ભારત સાથે વેપાર કરવા ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી કહીએ તો કે ઈસવીસન સોળસોમાં હવે પછી ભાઈ કોણ આવે તો કે ઇંગ્લેન્ડના લોકો પણ આવે એને પણ ભારતમાં વેપાર કરવા માટે ઈસવીસન સોળસોમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી કોણે તો કે રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી સેવા માટે તો કે પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપવા માટે સોળસોને આઠમાં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવજ્યું હવે પૂર્વના દેશોની વાત કરું તો જો હવે હું સમજાવું આ આપણો ભારત દેશ છે હવે આપણે જોઈએ તો આપણી આ પશ્ચિમ બાજુ કહેવાય કે ન કહેવાય ને આપણી આ પૂર્વ બાજુ કહેવાય કે ન કહેવાય તો એ જ રીતે યુરોપની આપણે વાત કરીએ તો યુરોપ આ સાઈડ આવેલો છે ને યુરોપ હવે આ યુરોપ તો યુરોપ માટે તો પૂર્વ દિશા આ જ કહેવાય કે ન કહેવાય તો એ માટે થઈને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે થઈને રાણી એલિઝાબેથે ઈસવીસોને સોળસોમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરેલી એમાં ખાલી ભારત નહોતું ભારતને ચીનને શ્રીલંકાને આ બધા દેશો હતા કેમ કે પાકિસ્તાન પાકિસ્તાનને ભારત ને બાંગ્લાદેશ આ બધા એક જ હતા એટલે ખાલી ભારત જ યાદ રાખવાનું એટલે ઈસવીસન સોળસોમાં રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશોના વેપાર કરવાનો પરવાનો આપતા સોળસો ને આઠમાં પ્રથમ જહાજ ક્યાં આવેલું તો કે સુરતમાં આવેલું પ્રથમ જહાજ એનો કપ્ટેન કોણ હતો કપ્તાન તો કે વિલિયમ હોકિન્સ એ આવેલો પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વો અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી ન મળી શકી આપણે જોયું એમ કે ફિરંગીઓ કે જે ચૌદસો અઠ્ઠાણુંથી પંદરસો અઠ્ઠાણું થઈ ગયું ને એટલે સો વર્ષ સુધી ભાઈ ફોર્ટુગીઝોવાળાએ વેપાર કર્યો એટલે એનું વર્ચસ્વ હતું એના વર્ચસ્વ અને વિરોધને કારણે અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની છૂટ નથી મળતી પછી સમય જતાં આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ની પ્રથમ કોઠી ક્યાં સ્થાપે તો કે સુરતમાં કહીએ તો કે ભાઈ બીજી વાર સોળસો ને તેરમાં એક ટોમસ રો કરીને એક સાહસવીર આવે આ ટોમસ રો છે એ જહાંગીર પાસેથી પરવાનગી મેળવી લઈ અને એ જ રીતે સોળસો ને તેરમાં પ્રથમ વેપાર કરવાની કોઠી ક્યાં સ્થાપે તો કે સુરતમાં સ્થાપે હવે શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત ભરૂચ અને અમદાવાદના વેપારી મથકો સ્થાપ્યા પરંતુ આ પ્રદેશમાં મરાઠી મરાઠી લોકોનું શું હતું તો કે પ્રભુત્વ વધતા કંપનીને શું જોખમ દેખાયું એટલે ડર લાગ્યો કેમ કે આ બધા એરિયામાં મરાઠી લોકોનું વધારે પૂરતું વર્ચસ્વ હતું એને કારણે કંપનીને જોખમ દેખાયું તો વળી આ લોકો છે આપણા ઉપર હુમલો કરશે અથવા તો એ રીતના હેરાન કરશે એટલે એ લોકો ક્યાં વયા ગયા તેઓ આજે દક્ષિણ ભાગ છે એને આ સાઈડ પૂર્વી દિશામાં એટલે કે કોલકત્તાને એ બાજુ છે એ બધા વેપાર કરવા વયા ગયા જેમ કે તે મથલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશમાં વયા ગયા સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નાઈ વહી ગયા અને ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતા આ બધા ઠેકાણે એને કોઠીઓ સ્થાપી અને એ અંતે સોલ સોળસો ને સત્યાસીમાં મુંબઈ ખાતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વડું મથક બનાવ્યું એટલે એક આ યાદ રાખવાનું કે સોળસો સત્યાસીમાં મુંબઈ ખાતે વડું મથક સ્થપ્યું હવે કોણ આવે તો કે ફ્રેન્ચોની વાત કરીએ તો કે ઈસવીસન સોળસો ને અઠ્યાસીમાં ભારતના વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થાય છે જેણે સમય જતા માહે કરાઈકલ પોંડિચેરી ચંદ્રનગર અને મથલીપટ્ટન વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી હવે સોળસો ને અણસાઠનો સમય આવે અને વેપાર કરવા માટે કોણ આવે ફ્રેન્ચ લોકો આવે અને એને એની સ્થાપના કરી હોય તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે અને સમય જતાં કે જે માહે ને કરાઈકલ ને ચંદ્રનગર ને મથલીપટ્ટન એમાં પોતાના વેપાર મથકોની શું આપે તો કે કોઠી સ્થાપે હવે અઢારમી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો કે જે વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા હવે પછી ટક્કર કોના વચ્ચે રહી છે અંગ્રેજો અને ફ્રેન્ચો કે જે વિશ્વમાં પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે છે એ બંને એકબીજાને શું હાલતી હોય તો કે હરીફાઈ હાલતી હોય જેમ કે ઔદ્યોગિક ક્રાંતિને થાય એ રીતના એ બંને શું હોય તો કે વર્ચસ્વ અને સંસ્થાન મેળવવા કેવા હતો કે સતત સક્રિય રહેતા અને ભારતમાં સત્તરસો છેતાલીસથી લઈ અને સત્તરસો ને ત્રેસાઠ દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે શું થાય વોર એટલે કે યુદ્ધ થાય ક્યાં તો કે ત્રણ કર્ણાટક વિગ્રહો થાય છે આ યાદ રાખવાનું કે ત્રણ કર્ણાટક વિગ્રહો કોની વચ્ચે થયા હતા તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે વોર થયા હતા આ વેપારને કારણે થઈ જેમાં હાર થાય કોની તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીવાળાની શું હાર થાય અને બ્રિટિશવાળાને શું થાય જીત થાય જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતાં તેઓ શું થાય તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની નો શું થાય તો કે રાજ્ય વિસ્તારમાં માર્ગ શું થાય તો કે મોકળો થાય સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ દમણ ગોવા રહ્યા એટલે કે હવે આપણે આ વાત કરીએ કે પછી આવી રીતના અંતમાં થાય છે શું તો કે ફિરંગી એટલે કે પોર્ટુગીઝ પાસે શું રહી તો કે દીવ દમણ ગોવા રહ્યા જ્યારે ફ્રેન્ચો પાસે તો કે ચંદ્રનગર માહે કરાઈકેલ પોડી જેવા પ્રદેશ રહ્યા ને જ્યારે ડચ પ્રજા તો કાયમને માટે જાયતા મી હવે જો આમાં આપણે જોઈએ તો પ્રથમ કયા આવેલા પોર્ટુગીઝ આવેલા ને તો જો એક યાદ રાખવાનું કે સૌથી પહેલાં આવેલા પોર્ટુગીઝને ગયા પણ પોર્ટુગીઝ એક આ યાદ રાખવાનું પછી કોણ આવેલા તો કે ઇંગ્લેન્ડ આપણે આ મેનની વાત કરીએ જો કે જે વધારે પૂરતું શાસન કરેલું ભારતમાં પછી આવે ઇંગ્લેન્ડ અને પછી કોણ આવે ફ્રેન્ચ ફ્રેન્ચ હવે આ પોર્ટુગીઝ કંઈ ગયા તો કે ઓગણીસો સાઠની આજુબાજુમાં ગયા ઓગણીસો ને સાહીઠમાં જ્યારે ઇંગ્લેન્ડમાં આપણે ખબર છે ઓગણીસસો સુડતાલીસ આપણું દેશ આઝાદ થયો તો ને ફ્રેન્ચ કે જે ઓગણીસો ને ચોપન ઓગણીસો ને ચોપન સુધી એટલે કે આવી રીતના આ લોકોએ શાસન કરેલું હતું કે આ તમને ખાલી નોલેજ માટે છે આવું પરીક્ષામાં નહીં પૂછાય કે ફ્રેન્ચ કહીએ ભારત છોડીને ગયા ને અંગ્રેજોની તમને ખબર જ હશે ઓગણીસો સુડતાલીસ પંદર ઓગસ્ટ હવે તો કે પ્લાસીનું યુદ્ધની વાત કરીએ પ્લાસીનું યુદ્ધ પ્લાસીનું યુદ્ધ એટલે કે અંગ્રેજો માટે એક મહત્ત્વનું યુદ્ધ કહેવાય અને ભારત માટે એક દુઃખદ ઘટના પણ કહેવાય કેમ તો કે આપણે આગળ જોઈએ તો કે બંગાળનો કોણ હોય નવાબ સિરાજ ઉદ્દોલા હોય અને બંગાળમાં શું એનું શાસન હતું હવે તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ પણ હતા એના સ્વભાવને કારણે શું તો કે અમુક અમુક એના વિરોધીઓ પણ હતા આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકત્તામાં રક્ષણના બહારે વેપારી કોઠીની ફરતે શું કરી તો કે કિલ્લેબંધી કરી હવે આવી રીતના એની વેપારી કોઠી હતી ને ત્યાં ફરતે એને શું કર્યું હતું કે કિલેબંધી કરી કોઠીનીમાં હવે આ વાતની ખબર કોને પડે આ વાતની ખબર પડે સિરાજ ઉદ્દોલાને અને સિરાજ ઉદ્દોલા શું કરે તો કે કિલેબંધી શું કરે તો કે તોડી પાડે હવે આ સમાચાર મદ્રાસ પહોંચતા કોલકત્તાની કોઠીને સહાય કરવા રોબોટ ક્લાઈવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું હવે આ સમાચાર કોને મળે તો કે મદ્રાસ મદ્રાસ એટલે કે ચેન્નઈ હવે ત્યાં શું આ સમાચાર પોગે એટલે કોલકત્તાની સહાય માટે થઈને રોબોટ ક્લાઇવની આગેવાનીમાં એક નાનકડું સૈન્ય ક્યાં આવે તો કે બંગાળ કોણ હોય એનો આગેવાન તો કે રોબોટ ક્લાઇવ હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય કેવું હતું શક્તિશાળી હતું છતાં પણ નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબોટ ક્લાઇવે શું કર્યું તો કે દગાખોરીનો આશરો લીધો શું તો કે દગાખોરીનો આશરો લીધો એને ડાયરેક્ટ યુદ્ધ ન કર્યું એને ખબર પડી ગઈ હતી કે ભાઈ ભારતમાં શું છે ભારતમાં એટલે જ ભાઈ અંગ્રેજોએ રાજ કર્યું કેમ કે આપણા લોકોને શું હતું તો કે રાજા રાજા અંદરો અંદર ઝઘડતા અને એનો ફાયદો કોને થયો હતો કે અંગ્રેજોને એટલે ભાઈ અંગ્રેજનો મેઇન મકસદ શું હતું માત્ર ને માત્ર વેપાર કરી અને ધનવાન થવાનો હતો નહીં કે શાસન કરવાનું પરંતુ એ આટલા ટાઈમ રહ્યા એટલે એ વર્તી ગયા કે ભાઈ ભારતના લોકો છે એને આપણે રાજા રાજા અંદરો અંદર ઝગડે છે અને આપણે એનો ફાયદો ઉઠાવી અને આપણે પણ રાજ્ય કરીશું એવો એને અહીંથી એને ખબર પડવા માંડી આ પ્લાસીના યુદ્ધ બાદથી તો હવે આપણે જોઈએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે હું તો કે દગાખોરીનો આશ્રો લીધો હવે નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું હવે નવાબને હરાવવા માટે થઈને એક ષડયંત્રની રચના થઈ એમાં શું તો કે જેમાં સેનાપતિનો જે આ નવાબનો સેનાપતિ હોય એ મીર જાફર અને શેઠ અમીચંદ એને ભાઈ કાવતરામાં સામેલ કર્યા એને હું લાલચ આપી કે જો ભાઈ તમે અમારો સાથ આપશો ને રોબર્ટ ક્લાઈવ કહે તો ભાઈ મીર જાફર એ કે હું તને રાજા બનાવીશ એવી લાલચ આપી અને એ રીતના ષડયંત્રમાં શું તો એ સામેલ કરી લીધા હવે પછી શું કરે તો કે કંપનીએ નવા કન્નડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસે મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું હવે ભાઈ પછી યુદ્ધ જાહેર કર્યું કેમ તો કે ભાઈ નવાબ પોતાની મનમાની કરે એટલે કે કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસે મેદાનમાં સત્તરસો ને સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ જાહેર થાય છે હવે પ્લાસીનું યુદ્ધ ત્રેવીસ જૂન સત્તરસો ને સત્તાવનના રોજ લડાયું પ્લાસીનું યુદ્ધ કંઈ થયું તો કે ત્રેવીસ જૂન સત્તરસો ને સત્તાવનના રોજ હવે પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ એટલે કે પશ્ચિમ બંગાળથી આશરે આડત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે કેટલા કિલોમીટર અંતર આવેલું છે મુર્શિદાબાદથી તો કે આડત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે હવે પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહે છે એટલે કે જે આપણે પહેલાં હું આ બે વચ્ચે થયા હતા ને સંતિ કે ભાઈ તું અમારો સાથ આપીશ તો અમે તને રાજા બનાવશું એ રીતના મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો જ્યારે સિરરાયુદ્ધોલા શું થાય તો કે સેનાપતિ વગર બિચારો એકલો શું કરે સિરાજ ઉદ્દોલા એટલે એ હારી જાય છે અને ક્લાઈવના કાવદરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા જ દિવસમાં પૂરું થાય માત્ર અડધા દિવસમાં ભાઈ યુદ્ધ આખે આખું ખતમ થઈ જાય છે આ યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ચોવીસ પરગણાની જાગીર મેળવી એટલે આ યુદ્ધ શું થાય છે ચોવીસ પરગણા એટલે કે ચોવીસ ગામ આ ચોવીસ ગામની જાગીર એટલે કે જમીન મળે છે ચોવીસ ગામની એને જમીન મળી ગઈ છે જ્યારે મીર જાફર બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો અને સંધિ પ્રમાણે બંગાળનો નવો ગવર્નર સોરી બંગાળનો નવાબ નવો કોણ બને છે તો કે મીર જાફરને બનાવવામાં આવે છે આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાણો છે કહીએ તો કે સત્તરસો ને સત્તાવનના પ્લાસીના યુદ્ધથી જ સત્તાનો પાયો નખાય છે હવે આપણે આગળ જોઈએ બક્સરનું યુદ્ધ આ પણ એક મહત્વપૂર્ણ યુદ્ધ બક્સરનું યુદ્ધ હવે બક્સરના યુદ્ધમાં જો જોઈએ આપણે તો કે અંગ્રેજો મીર જાફરને બંગાળના નવાબ બનાવી દીધો હવે શરત અનુસાર બંગાળનો નવાબ તો બની ગયો મીર જાફર અને તેના પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન પણ મેળવ્યું અને અંગ્રેજો છે ભાઈ અલગ અલગ બહાના બતાવી અને ખૂબ જ ધન મેળવતા થયા પરંતુ અંગ્રેજોને વધુ અધિકારો મેળવવાની લાલચ માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી એના એવા ભાઈ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો હજી એને વધારે ભાઈ લાલચ હતી હજી વધારે ધનવાન થવું હતું કોને તો કે આ બ્રિટિશરોને જેને શું કર્યું મીર જાફરને હટાવીને એના ભાઈ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી નીકળ્યો એટલે કે ભાઈ તા મીર જાફર કરતાં કોણ વધારે તો કે મીર કાસિમ એ તો એનાથી પણ વધુ ડેન્જર નીકળ્યો કેમ તો કે એ બધી વાતમાં ના પાડતો તો બ્રિટિશરોને નહીં આમ તો નહીં જ થાય એટલે અંગ્રેજો શું ભાઈ તો કે એનાથી હું ડરી લી ડરી ગયા તેથી એને શું કીધું મીર કાસિમને હટાવી ને પાછો કોને બનાવે મીર જાફરને નવાબ બનાવે કોને બનાવે મીર જાફરને નવાબ બનાવી દીધો હવે મીર કાસિમ અવધના નવાબને શરણે જાય છે હવે બે ભાઈઓને ખબર પડી ગઈ કે ભાઈ આપણો ઉપયોગ કરે છે કોણ તો કે આ બ્રિટિશરો આખરે એ અયોધ્યા એટલે કે હાલ અયોધ્યા તૈય અવધ આ અવધના નવાબના શરણે ગયા છે એ સમયે અવધનો મુઘલ બાદશાહ કોણ હોય તો કે શાહ આલમ આવ્યો હતો એ અવધમાં જે કોણ હોય મુઘલ બાદશાહ શાહ આલમ આવેલો હતો હવે આમ ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી લીધો મુઘલ બાદશાહ કોણ હોય શાહ આલમ હવે શાહ આલમ કે જે અયોધ્યા આવ્યો એટલે કે સોરી અવધ આવેલો હોય આ અવધ માં આ આવી રીતના મિટિંગ થાય અને શાહ આલમ મીર કાસિમ અને મીર જાફર એ શું કરે તો કે યુદ્ધનો નિર્ણય કરે અને યુદ્ધ જાહેર કરે બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું સંયુક્ત સેનાનીમાં કોણ તો કે શાહ આલમ બે ભાઈઓ મીર કાસિમને મીર જાફર જ્યારે એની સામે કોણ હોય તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે યુદ્ધ થયું બાવીસ ઓક્ટોબર સત્તરસો ને રોજ તારીખ યાદ રહીનો તો કંઈ નહીં પરંતુ સાલ યાદ રાખી લેવી સત્તરસો ને ચોસાઠના રોજ જેમાં થાય છે શું તો કે સંયુક્ત સેનાનો પરાજય થાય છે અને અંગ્રેજો જીતી જાય છે અને આ યુદ્ધ બાદ કંપનીને બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળે છે આ યુદ્ધ બાદ બિહારની બંગાળની અને ઓરિસ્સાની દીવાની સત્તા એટલે કે કરવેરો ઉઘરાવાની સત્તા મળે છે ત્રણ રાજ્યમાં અને આવી રીતે અંગ્રેજો છે એ ધીરે 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 કરતાં આખે આખા ભારતમાં શાસન કરવા માંડે છે તો યાદ રાખવાનું પ્લાસીન યુદ્ધ સત્તરસો સત્તાવન એનો ત્યાં નવાબ સિરાજ ઉદ્દોલા હોય ત્યારે એની સામે યુદ્ધ કરવાનો કોણ હોય તો કે રોબર્ટ ક્લાઇવ અને બીજું કોણ હોય તો કે બોક્સરનું યુદ્ધ હવે કંપની શાસનનો વિકાસ કે જે આપણે આગળ લેક્ચરમાં જોશું અત્યારે હાલ આટલું જ તમે તમારા બધા મિત્રોને જો આપણો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અસ્તુ જય હિન્દ